खबरों पर। આસામના બજાલી જિલ્લામાં પૂર આવ્યું। પૂરનું પાણી કેટલાય ગામોમાં ઘૂસી ગયું, જેનાથી લાખો લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। લોકો પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા। સુરતના ઓલપાડમાં ઉનાળુ ડાંગરનું મબલખ ઉત્પાદન। ઓલપાડ તાલુકામાં 123 કરોડનું ડાંગર પાકનું થયું ઉત્પાદન। ખેડૂતોએ 9,73,000ની ગુણીનો ઉતારો મેળવ્યો। ડાંગરની નિકાસની છૂટને કારણે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા। મંડળીના ગોડાઉનમાં ડાંગરના પાકની મબલખ આવક। સુરતની સ્વીમેર કોલેજ માટે સરકારી અને મેનેજમેન્ટ કોટામાં ફી વધારાની દરખાસ્ત કરાઈ। સરકારી કોટા માટે 37,30,000 રૂપિયા ફી કરવાની દરખાસ્ત અને મેનેજમેન્ટ કોટા માટે 39,03,000 રૂપિયા કરવા સ્થાયી સમિતિ પાસે મંજૂરી મંગાઈ। મેડિકલ કોલેજમાં થતા મોટા ખર્ચને ધ્યાને રાખીને ફી વધારાની કરાઈ માંગ। સુરત જિલ્લા પંચાયતમાં કર્મચારીઓની ઘાટ। આઉટસોર્સિંગથી કેટલાક વિભાગોમાં કરવામાં આવી રહી છે કામગીરી। 1,400થી વધુ જગ્યા ખાલી। પ્રાથમિક શિક્ષકોની 443, જુનિયર ક્લાર્કની 99, કેળવણી નિરીક્ષકની 35 જગ્યા ખાલી। તાલુકા કક્ષાએ 129 પ્યુન, 107 ગ્રામ સેવકોની જગ્યા ખાલી। અનેક જગ્યાઓ ખાલી। આઉટસોર્સ અને કામચલાઉ કર્મચારીને કારણે કામગીરી પર માઠી અસર। સુરતમાં બીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક। અઠવા ગેટ વનિતા વિશ્રામ શાળાની બહાર સ્કૂલ વેન રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી। રિક્ષા ચાલક નિયમોનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું। રિક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા અને રિક્ષાની બહાર બાળકોના સ્કૂલ બેગ પણ જોખમી રીતે લટકાવેલા જોવા મળ્યા। બાળકોને રિક્ષામાં બેસવાની જગ્યા પણ નથી મળતી। મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સુરતમાં ધોરણ 12ના પરિણામ પછી નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ। પ્રવેશ પ્રક્રિયામાં ઇજનેરી અને સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે નિરસ્તા, જ્યારે કોમ્પ્યુટર વિદ્યા શાખા તરફ વિદ્યાર્થીઓનો વધુ ઝુકાવ જોવા મળ્યો। સાયન્સના 1,028 વિદ્યાર્થીઓએ બીસીએમાં પ્રવેશ માંગ્યો। સુરત તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો। ઠગાઈ મામલે છાશવાલા દંપતીની ધરપકડ કરાઈ। 1,98,00,000ની લોન થકી 10,00,000 કમિશન મેળવવાનો હતો ઇરાદો। બેંક શાખાના મેનેજર સાથે મળીને 23 વ્યક્તિઓ દ્વારા આચરાયું હતું કૌભાંડ। અમદાવાદમાં સ્કૂલ વાનને લઈ બીટીવીનું રિયાલિટી ચેક। સ્કૂલે જતા બાળકોને વાનમાં ભરી ભરીને લઈ જવામાં આવે છે। સ્ત્રી ઉત્તેજના કેળવણી મંડળ સંચાલિત સીકે પટેલ એન્ડ બીકે પટેલ એજ્યુકેશન કેમ્પસ બહાર રિયાલિટી ચેક કર્યું। સ્કૂલ વાનમાં 15થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। અમદાવાદ શહેરમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ ઉમટી ઝડપાઈ। ની લોકસભાની ચૂંટણી પહેલા ગ્રાઉન્ડ મજબૂત કરવા ભાજપ થયું એક્ટિવ। લોકસભાની 26માંથી 26 બેઠકો ફરી જીતવા ભાજપ સક્રિય થયું। ઘર ઘર સંપર્ક માટે ભાજપ દ્વારા ઘડાઈ રણનીતિ। 51,931 કાર્યકરોને મોકલશે ગ્રાઉન્ડ પર। ભાજપ 9 વર્ષમાં થયેલા કામોનો કરશે પ્રચાર। ભુજ હનીટ્રેપ પ્રકરણમાં યુવાનનું મૃત્યુ। હનીટ્રેપ કાંડની મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામીનો કબજો પશ્ચિમ કચ્છ એલસીબીએ મેળવ્યો। પાલારા જેલમાં બંધ હતી મનીષા ગોસ્વામી, એલસીબીએ કબજો મેળવી તપાસ હાથ ધરી।